નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. દહેગામ તાલુકાના અમરાબાઈના મુવાડા ગામે ચૂંટણી વખતે 2 લાખ જેટલા લીલા બાવળના વૃક્ષો કાપીને વેચી માર્યા. કાપેલા થળિયા નજરે પડે છે. સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત શિક્ષણ મંત્રીના અધ્યક્ષસ્થાને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી માકન ડિસ્ટી નહેરમાં પાણીના અભાવે ધરતીપુત્રો પરેશાન. નહેરમાં સાફ સફાઈના અભાવે પાણી ના આવતું હોવાના આક્ષેપો. જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદરિયાની હાજરીમાં આજે જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. ધાનેરાના વેપારીઓ દ્વારા જીએસટી વધારા મુદ્દે મૌન રેલી યોજી ધાનેરા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પીલુદરા સાપર રોડ ઉપર આવેલા ભવાની પાન પેલેસના કેબિનની છત ઉપરનું પતરું ખોલી તસ્કરો કેબિનમાં પ્રવેશ કરી રોકડ રકમ સહિત અંદાજે 30,000ની ચોરી કરી પ્લણાય થતા કેબિન માલિક દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરી. છોટાઉદેપુર 108 ઇમરજન્સી સેવા 2021ના વર્ષમાં બની લોકોની જીવન સંજીવની. સાબરકાંઠા જિલ્લામાં સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે શ્રમ અને રોજગાર વિભાગનો કાર્યક્રમ યોજાયો. નવસારીમાં જૈવિક ખેતીનો વ્યાપ વધારવા સેમિનારનું આયોજન કરાયું. માગરોળના સીલ દરિયાકાંઠા વિસ્તારમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો. સુરતની 6 શાળાના 7 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ. 7 દિવસ બંધ. 1 જાન્યુઆરીથી ઓનલાઈન ફ્રૂટ ઓર્ડર કરવું પડશે મોઘું. સરકારે એના પર જીએસટી નાખી દીધો. ગાંધીજીને અપશબ્દ કહેનાર કાલીચરણની કોંગ્રેસ સરકારે ધરપકડ કરી તો ભાજપ સરકાર ભડકી. કમલમ ઘર્ષણ. ઇટાલિયા ઈસુદાન સહિત 55 આપ કાર્યકર્તાઓને શરતી જામીન મળ્યા. રોસ ટેલરે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ. તેને નામે એવો રેકોર્ડ છે જે કોઈની પાસે નથી. બીજેપીના ધારાસભ્યની કારને આગ ચાબી કરી શખ્સો ફરાર. સીસીટીવી મળ્યા પણ દેખાતા નથી ચહેરા. ડ્રાઇવિંગ લાયસન્સ ઘરે પહોંચે ત્યાં સુધી તેની પીડીએફ કોપી પણ માન્ય દસ્તાવેજ ગણાશે. 15-18 વર્ષના ગુજરાતના 30 લાખથી વધુ બાળકોને 3 જાન્યુઆરીથી વેક્સિન અપાશે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.